આજનો દિન મહિમા સવાઈ ગુજરાતી કાકા સાહેબ કાલેલકર કુમાર મંદિર નિયામક સભા સ્નાતક વિનીત સમિતિ ધ્યાન મંત્ર આવા બધા ગુજરાતીમાં પણ અગાઉ ભાગ્યે જ સાંભળ્યા હોય એવા શબ્દો શોધીને ગુજરાતીઓ સમક્ષ એ મૂકી બતાવે આવા જ સમૃદ્ધ ગદ્યથી ગુજરાતીમાં જ પંદર જેટલા પુસ્તકો આપનાર એ સર્જક મૂળ મરાઠી હોય ત્યારે આશ્ચર્ય જ થાય પણ એ સર્જક જ્યારે કાકા સાહેબ હોય ત્યારે આશ્ચર્યને નો એન્ટ્રી આશ્ચર્યને બદલે અહોભાવ આવીને બેસી જાય એ હદનું એમનું ખેડાણ ગુજરાતી સાહિત્યને અનેક ગ્રંથરત્નોથી વિભૂષિત કરનાર દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકરનો જન્મ ઈસવીસન અઢારસો પંચ્યાસીમાં માં મહારાષ્ટ્રના બેલગામમાં થયો હતો પિતાની સાથે વિવિધ સ્થળો એમને જોવા મળ્યા આ કારણે તેમનો પ્રવાસ પ્રેમ પણ ખૂબ વધ્યો તેમણે હિમાલયનો લગભગ પાંત્રીસો કિલોમીટરનો પગપાળા પ્રવાસ કર્યો ઉપરાંત ભારતની લોકમાતા નદીઓના દર્શન કરતાં કરતાં દેશની કણે કણભૂમિ નીરખી લીધી પૂર્વ રંગ જીવન સંસ્કૃતિ જીવનનો આનંદ હિમાલયનો પ્રવાસ સ્મરણ યાત્રા રખડવાનો આનંદ વગેરે અનેક ગ્રંથો કાકા સાહેબે આપણને આપ્યા કાકા સાહેબ જન્મે મહારાષ્ટ્રી હોવા છતાં પરભાષા ગુજરાતીમાં આવું મૂલ્યવાન અને ચિરંજીવ સાહિત્ય સર્જન તો વિરલ અપવાદરૂપ જ ગણાય તેમણે લખ્યું છે તો ગદ્યમાં પરંતુ ખરા અર્થમાં તો એમની કવિતા જ રૂપે ઉતરી આવી છે એમ કહી શકાય તેમની કલમમાંથી ઊઠી આવતું તાજમહાલ અને યમુના રાણીનું દર્શન પ્રત્યક્ષ કરતાય વધુ મુગ્ધકર બની રહે છે સવાઈ ગુજરાતીનું સાર્થ બિરુદ્ધ પામેલા કાકા સાહેબે છન્નું વર્ષની જૈફ વયે એકવીસ ઓગસ્ટ ઓગણીસો એક્યાસીના રોજ ચિરવિદાય લીધી ઉમાશંકર જોશીએ સાચું જ કહ્યું છે કે કાકા સાહેબ એ નામ નથી પરંતુ જમાનાનું પ્રતીક છે જીવનમાં ત્રણ વખત જેલવાસ ભોગવનાર આ મહાપુરુષ જગતને કેદખાનું નહોતા ગણતા એમને મન તો જગત ઈશ્વરની બેનમૂલ કલા હતું એમણે પરલોકમાં જઈને પણ કદાચ ઈશ્વર સાથે મીઠો ઝઘડો કર્યો હશે કે અહીંના બીજા સ્થળોનો પ્રવાસ કરવા માટે મને સમય આપો જોઉં તો ખરો કે તમે કેવા લીલાલેર કરો છો